ભગવાન મહાવીર ને ગોધવાસન માં કેવળ જ્ઞાન થયું, તો એમાં કઈ વાંધો નથી. કોઈ પણ આસન માં મુખ્ય રૂપ થી બે જ આસન છે, એક કાયોત્સર્ગ મુદ્રા અને એક પદ્માસન મુદ્રા. કોઈ અપવાદ હોય છે, બીજો કોઈ આસન છે, એક અપવાદ આસન છે. બાકી શરીરને સાધવા માટે, ધ્યાન એકાગ્ર થવા માટે બીજા ઘણા બધા આસનો છે. કુટકુટાસન છે ને, વૃક્ષાસન છે ને, મંડુકાસન છે ને, એવા એટલા બધા આસનો છે. વિવિધ વિવિધ આસનો શરીરને સાધવા માટે છે, એકાગ્ર થવા માટે છે. એ આસન લગાવીએ તો આપણે સહજ એકાગ્ર થઈએ છીએ, બીજી જગ્યા મન જાય ને એના આસનોથી. ઘણા બધા આસનો છે, એના વિશે ઘણા બધાને ખ્યાલ હશે. યોગનો વિષય છે, પણ મુખ્ય તો સહજ જેમાં રહેવાય છે એવા કાયોત્સર્ગ અને પદ્માસન. સુખાસન, સિદ્ધાસન, અર્ધ પદ્માસન, એ બધા પદ્માસનના જુદા જુદા ભાગ છે. મુખ્ય પદ્માસન છે. આસનમાં શું છે, મુખ્યતા ગરદન અને આ રીઢ, આ સીધી થવા. આ સીધું હોય તો સમાધિ લાગે, ધ્યાન લાગે. ગરદન આમ હોય ને આમ હોય એને સમાધિ નહીં લાગે. એવું શરીરનો અને મનનો એવા પ્રકારનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તમે બેસીને જોવાનું, આમ બેસીને જુઓ પછી કેવા ભાવ રહે છે, આમ બેસી કેવો ભાવ, અલર્ટ થઈ જાય, અટેન્શન. અટેન્શન છે ને, એ આસન છે. એટલે સમાધિમાં જવું હોય તો પછી આસનની સિદ્ધિ કરવી પડે છે. હું અહીંયા પહેલા આવ્યો, મારી આદત એવી હતી કે સ્કૂલમાં પણ બેસવું એટલે પેલું દીવાલ હોય ને, ફર્સ્ટ રોમાં બેસવાનું પહેલી ક્લાસથી, અને દીવારનો જે દીવાર હોય ત્યાં જ બેસવાનું. એટલે આમ કરીને બેસાય, સપોર્ટ લઈને બેસાય, એમ 12મી કોલેજ સુધી સપોર્ટમાં જ બેસવાનું. એટલે આમ આસન લગાવવામાં તકલીફ, ક્યારે આસન લગાવ્યું 20 મિનિટ પણ આસનમાં આમ બેસી નહીં શકીએ. પછી અહીંયા આધ્યાત્મિક સાધના કરવી, પહેલાં કોઈ આધ્યાત્મિક સાધના કરવાનું લક્ષ્ય એટલો નહીં, આસન પ્રાણાયામ ઘણો કરે, એકદમ ધ્યાનનો વેલું છે. પછી સાહેબજી કીધું, ભાઈ લંબા ધ્યાન કરના હે, સમાધિને જાના હે, આસન કી સ્થિરતા છે, આસન કા અભ્યાસ કરો, કમ સે કમ 2 ઘડી કોઈ એક ઉત્તમ આસનમાં શાંતિથી બેસી શકીએ, અવિચાર એટલો અભ્યાસ તો કરવો જોઈએ. એનાથી વધારે જેટલો થાય એટલો સારો, 4 ઘડી 6 ઘડી તો પછી ધીમે ધીમે, પહેલાં ઘણો તકલીફ થઈ આસન સુધી, પછી ધીમે ધીમે થઈ જાય. પછી અભ્યાસ કેવી રીતે કર્યો, આમ ધ્યાન કરીને અભ્યાસ કરવા જઈએ ને મન ત્યાં જાય. એટલે જે જે ભક્તિ ચાલતી હોય તો ભક્તિમાં આસન લગાવીને બેસી જાઓ, જ્યાં સુધી ભક્તિ ચાલે ત્યાં સુધી આસનમાં રહેવા, એવા પ્રકારથી આસનનો અભ્યાસ. કેમ કે ભક્તિમાં શરીર ઉપર ધ્યાન ઓછું જાય, ધ્યાનમાં જે પ્રારંભિક અવસ્થાના વ્યક્તિ હોય ને એને ધ્યાનમાં શરીરમાં વધારે જાય ધ્યાન. અને ભક્તિ વગેરે ચાલતું હોય ને તો બીજી એક્ટિવિટી ચાલતી હોય, દવાની એક્ટિવિટી ચાલતી હોય વગેરે, તો ખ્યાલ નહીં આવે શરીર ઉપર. તો એમ કરતાં ધીમે ધીમે અભ્યાસ, પછી તત્વ વિચારનો અભ્યાસ કર્યો, એનાથી તો પછી આસનની સારી સ્થિરતા થઈ જાય છે. પણ આ પણ એક પ્રકારથી જરૂરી છે, આસનની સ્થિરતા. ઊંડો ગહેરાઈથી ધ્યાન કરવું હોય, સમાધિમાં જવું હોય, તો પછી પદ્માસનનો, સુખાસનનો, સિદ્ધાસનનો અથવા આયા આવા પ્રકારનો ખડગાસન,
આ કાયો સર્ગનું નામ ખડગાસન પણ છે, ઊભો ઊભા ધ્યાન કરવું, એનું નામ ખડગાસન કહેવાય છે. અઘરું છે. હું સંબોધી ગયો, સંબોધી ત્યાં મહારાજ હતા શુભકરણજી, તમને કોઈને ખ્યાલ ન હશે. એમણે એ અત્યારે 90 વર્ષના છે અને 1.5-2 કલાક આમ ધ્યાનમાં બેસી છે, એટલે એમને ધ્યાનની કેપેસિટી, કેમ કે પહેલાંથી એનો એમનો એવા પ્રકારનો અભ્યાસ છે. 90 વર્ષની ઉંમરમાં પણ બેસી શકે છે. આ એક અભ્યાસની વસ્તુ છે, અભ્યાસ કરવાથી થઈ શકે છે. પ્રયત્ન કરો. હા, આસન સંબંધી જે વાત છે ઉસકે અંદર એક વાર સાહેબજીને બતાયા થા કે ભગવાન મહાવીર કો પદ્માસન મેં કેવી રીતે જાણવા, એસા વિજેન્દ્ર રામના ને બતાયા. હા, વો વાસ્તવ મેં ક્યા હોતા હૈ કે બહોત સી વસ્તુઓ મેં દિગંબર ઓર શ્વેતાંબર ઇસમેં બહોત સી વસ્તુઓ મેં મૂલ મેં ભેદ હૈ. ગોદુહાસન જિસકો કહેતે હૈ વો શ્વેતાંબર શાસ્ત્રો કે હિસાબ સે ગોદુહાસન હૈ. દિગંબર મેં દો હી આસન માના જાતે કેવલ જ્ઞાન કે, જો કૃપાળુ દેવ ને લિખે કાયોત્સર और पद्मासन, इन दो में ही केवल ज्ञान होता है. पर जो जैसा है वैसा ठीक है. प्रमाद टाळवा ने बीजा घना आसनों कर्या छे, वो प्रमाद टाळवा ने बीजा बदा ऊंघ आती होए तो बस वो आसन लगा एक खड़गासन वृक्षासन में उभर जाए, एक पग आम रखे एक पग ऊपर उभर है, આનું નામ વૃક્ષાસન કહેવાય છે. હવે તો મને ઊંઘ આવતી ઊંઘ આવે છે. એવા ઘણા આસનો છે જે પ્રમાણ ટાળવા માટે છે, પણ ધ્યાન માટે મુખ્ય બે આસનો છે, કાયોત્સર્ગ અને પદ્માસન. આમ ધ્યાનના પ્રયોગ કરવા, આસનોનો વધારે પ્રયોગ યોગ, ઘણા બધા યોગાચાર્ય છે એનો કર્યો છે. મેં સૌથી વધારે પ્રયોગ રજનીશજીનો વાંચ્યો, ઓશો. એમણે આસનોનો પ્રયોગ ઘણો કર્યો, નવા નવા પ્રકારના આસનોનો પ્રયોગ કર્યો, વિચિત્ર વિચિત્ર પ્રકારના આસનોનો પ્રયોગ ઘણા બધા મેં શીખ્યા એમને પહેલા આસન, ને ઘણા બધા પ્રેક્ટિકલ પણ છે. ઘણા આપણને એમ લાગે કે આ કોઈ આસન કહેવાય છે, પણ એ જ આસન છે. ચાલો 11. પ્રશમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મ પ્રસન્નમ વદન કમલાંકઃ કામિની સંગ શૂન્યમ કરયુગમપી યત્તે શસ્ત્ર સંબંધ વધ્યમ તદસી જગતી દેવો વીતરાગસ્વમેવ. આસનની જ વાત ચાલે છે અત્યારે, કે કેવા ભગવાન કેવા દેખાય છે. પ્રશમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ, દ્રષ્ટિ યુગ્મમ એટલે દ્રષ્ટિ એટલે આંખો, યુગ્મમ એટલે બે, બંને આંખો કેવી છે. પ્રશમ રસ નિમગ્ન, પ્રશમ રસથી નિમગ્ન છે, પ્રકૃષ્ટ રૂપથી જે શાંત થઈ ગઈ છે, એવી શાંતિનો રસ એમાંથી ઝરે છે, એવો પ્રશમ રસ છે આખો. પ્રસન્નમ વદન કમલમ, વદન એટલે ચહેરો, આખો ચહેરો કો આખો શરીર કહી લો વદનમાં, પ્રસન્ન વદન એમ કહીએ ને આપણે, પ્રસન્ન વદન એવા પ્રકારથી ચહેરાથી લગાવીને આખો, એ જે છે તે પ્રસન્ન છે. જેમ ખીલેલું કમળ કેવું પ્રસન્ન હોય છે, પ્રસન્ન વદન, પ્રસન્નમ વદન કમલ પ્રસન્ન, એવું એનો અન્વય કરવાનો. જેમ વદન રૂપી ફેસ, ચહેરા રૂપી મુખ મુદ્રા રૂપી જે કમળ છે એ કેવું છે, એનો કમળની જેમ પ્રસન્ન છે વદન,
इस आखो बाय फेस એટલે જે આખો ચહેરો ખીલી ઉઠ્યો છે એમ નથી કહેતો, તો આખો શરીર જે છે ખીલી ઉઠ્યો છે. પ્રશ્ન વસ્તુ અંક શબ્દ હવે આગળ લગાવવાનો. સંસ્કૃત છે અંક, નો મતલબ થાય છે ગોદ, ખોળો, ખોળો. અહીંયા સુધી દેખો, પ્રશમ રસ નિમગ્નમ દ્રષ્ટિ યુગ્મમ, અહીંયા સુધી એક વાક્ય પૂરું થયું. તો દ્રષ્ટિ યુગ્મ કેવી છે? બંને આંખો કેવી છે? પ્રશમ રસ નિમગ્ન છે. હવે આગળ કહે છે કે વદન કેવું છે? વદન કમલ પ્રસન્નમ. વદન કમલ કેવું છે? એનો પ્રસન્ન છે, ખીલેલું છે, કમળના ફૂલ જેવું પ્રસન્ન, ખીલેલા ફૂલ જેવું પ્રસન્ન. પછી કે છે અંક કામિની સંગ શૂન્યમ. અંક એટલે ખોળો કેવો છે? ખોળો એટલે ઘણા બેસાડે ને આમ, પતિ પત્ની પાસે બેઠા હોય એવા પ્રકારથી. તો એમના સમીપ કામિની નથી, એટલે એમને કોઈ સ્ત્રી નથી, સ્ત્રીથી રહિત એમને અંક છે એટલે ગોદ છે, એટલે એમને કોઈ સ્ત્રી રૂપે સ્વીકાર કરેલા નથી, એકલા વિતરાગી હોય છે. આપણે હિન્દુ ધર્મમાં હોય ને, સીતારામ હોય, પાર્વતી, શંકર પાર્વતી હોય, રાધા કૃષ્ણ હોય, વિતરાગ દેવને એવા કોઈ પાર્વતી, સીતા, રાધા જેવા હોય ને, એમ કહેવાનો અર્થ કેવો છે? કામિનીના સંગથી શૂન્ય એમની ગોદ છે, ખોળો છે. હવે કે છે કર યુગમ અપિ યત્તે શસ્ત્ર સંબંધ વંદ્યમ. વંદ્યતે રહિત કર યુગમ, કર યુગ એટલે બંને હાથ કેવા છે? શસ્ત્ર સંબંધ વંદ્યમ, શસ્ત્રના સંબંધથી રહિત છે, એમના કોઈ શસ્ત્ર નથી. આમ કરેલા છે હાથ, ખુલ્લા હાથ છે, ખુલ્લી મુઠ્ઠી છે. શસ્ત્ર કોને જોઈએ છે? શસ્ત્રની આવશ્યકતા યા તો કોઈને ડર છે, અથવા કોઈને જેને બચાવવા છે. બે બે વ્યક્તિઓ પાસે શસ્ત્ર હોય છે, યા તો ખુદ જેને બચવું છે, અથવા બીજાને જેને બચાવવું છે. હવે ભગવાને પોતાને કોઈથી ડર નથી, અને બીજાને બચાવવાનો કોઈ ભાવ પણ એમને વિતરાગ થઈ ગયા છે. એટલે નીચેની ભૂમિકામાં હોય છે, જ્યારે ભગવાન રાજા હોય ત્યારે કદાચિત શસ્ત્ર થઈ શકે એના હાથમાં. રામ જ્યારે રાજા હતા ત્યારે ધનુષ બાણ એવું બધું હોય છે, ત્યારે પોતાને તો ભય નથી રામને, પણ બીજાને બચાવવા માટે શસ્ત્ર છે એમના પાસે. કેમ કે રાજા છે, જ્યાં સુધી રાજા છે ત્યાં સુધી પ્રજા પ્રત્યે કર્તવ્ય છે, અને એવો એક પ્રકારનો દયાભાવ, પ્રશસ્ત રાગભાવ હોય છે. પણ આગળની ભૂમિકામાં એવો રાગભાવ હોતો નથી કે મારે આ લોકોની સુરક્ષા કરવી છે, આને બચાવવા છે, આ છે, એટલા માટે કોઈ શસ્ત્ર રાખતા નથી, છોડી દે છે. યહતે, યતે ને યહતે, તે શું છે? તદસી જગતી દેવો વિતરાગ સ્તમેવ, એવા તમે છો. કેવા છો? જગતમાં વિતરાગ દેવ એવા પ્રકારથી તમે છો, એમ કરીને આ હરિભદ્રસુરી મહારાજી સ્તુતિ કરી છે. કોને કરી છે? હરિભદ્રસુરી મહારાજ, લગભગ એમને લખેલી છે. પછી બીજા હોય તો ખ્યાલ નથી. એટલે ભગવાનને આપણે જોઈએ તો સ્પષ્ટ લાગે છે કેટલા નિર્ભય છે. આખો જો એમનો ધ્યાનમાં ચાર પ્રકારના ધ્યાન છે. સંસ્થાન વિચે ધ્યાનના વિભાગ એમાં કયા કયા છે? પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતી.
આ રૂપસ્થ ધ્યાનમાં આવે છે. રૂપસ્થ ધ્યાનમાં એમનો રૂપનો આશ્રય લેવાનો છે. રૂપનો એટલે એમની આંખો, એનાથી શું સંદેશ લેવો, એમનો હાથથી શું સંદેશ લેવો, એમને સીધું આસન છે એનાથી શું સંદેશ લેવો, પગ ઉપર પગ ચડાવીને બેઠા છે એનાથી શું સંદેશ લેવો, એ એકદમ નિર્ગ્રંથ છે એનાથી શું સંદેશ લેવો, આવા પ્રકારથી એમની લાક્ષણિક મુદ્રાઓના લક્ષણોથી પછી ધ્યાન કરે છે, વિચાર કરે છે, એનાથી પછી ધીમે ધીમે ધ્યાનમાં ઉતરી જાય છે. યાદ કર લેવા જેવું છે. ભગવાનને સામે જઈએ તો આ શ્લોક યાદ કૃષ્ણ પ્રશ્નમ વૃષ્ટિયુગમાં પ્રસન્ન સજન કમલમ કરું સ્વામી સમય શૂન્યમ કરયુગમાં પિયતે શસ્ત્ર સંબંધને મધ્યમ તસ્ય જલતિ દેવો વિપરાગસ્તને. હા બરાબર, ધનપાલ કવિનું છે, સોરી. બારમું, ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે. ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે. લક્ષનો અર્થ શું થાય છે? પેલો તીર મારે તો સંધાન કરે છે, એનો કોઈક ને કોઈક તો સામે લક્ષ હોવો જોઈએ. તો જેના ઉપર ઉપયોગ એકાગ્ર હોય છે એનું નામ લક્ષ. જેના ઉપર ઉપયોગ એકાગ્ર હોય છે એનું નામ લક્ષ કહેવાય છે. તો આપણો ઉપયોગ કેના ઉપર, કઈ વસ્તુ ઉપર એકાગ્ર છે એના ઉપર વર્તમાનનો આપણો લક્ષ છે. તો જેનો ઉપયોગ ચૈતન્ય ઉપર એકાગ્ર છે ત્યાં વૃત્તિ ત્યાં છે. ખાતા પીતા ઉઠતા બેસતા સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા ભાવ, સહજ શાંત નિરાકુર ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા ભાવ, આના ઉપર જેનો ઉપયોગ છે આવા જેના ભાવ નિરંતર થયા કરે એની બલિહારી છે. ને આમાં જેને આનંદ આવે છે એને જગતના કોઈ પણ વ્યક્તિઓ બાંધી શકે નહીં, કોઈ પરિસ્થિતિઓ બાંધી શકે નહીં, કોઈ કર્મનો ઉદય એને બાંધી શકે નહીં. કેમ કે હવે ખોટી રોપાઈ ગઈ છે, બસ હવે કોઈ પણ હોય તો એને સહ શામ નિરાકુલ જ્ઞાતા દ્રષ્ટા ભાવ. આ એક પ્રકારનું બ્રહ્માસ્ત્ર છે, સાધનાનો, આખી સાધનાનો સાર છે. દરેક પરિસ્થિતિમાં માન અપમાન, હર્ષ શોક સુખ દુઃખ લાભ હાનિ બધી વસ્તુઓમાં આવા પ્રકારનો અભિગમ. માત્ર માનસિક પ્રક્રિયા નહીં હોવી જોઈએ. એક તો આત્માનું સ્મરણ હોય છે, એક આત્મ ભાવના હોય છે, બંનેમાં ઘણો ફરક છે. કોઈ પણ વસ્તુનું સ્મરણ હોય જરૂરી નહીં ઉપયોગ પૂરો એના ઉપર જ હોય, તે રૂપ પરિણામ પણ હોય, તે રૂપ પરિણામ થવું એનું નામ ભાવના કહેવાય છે. પરિણામનું નામ ભાવના, એ દશાથી ઉત્પન્ન થાય છે. આપણે એમ કહીએ કે મારા પરિણામ આત્મરૂપ થયા, આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. સ્મરણ છે એ આત્મ ભાવનાની પૂર્વ સ્ટેજ છે,
પહેલા સ્મરણ હોય પછી તે રૂપ ભાવ હોય એમ કોઈ પણ ભાવ બનાવવા હોય ને આપણે આપણે આપણા કોઈ પૂર્વ મિત્રને સ્મરણ કરવું હોય એટલે કે આ યાદ કરીને કોઈ ભાવ તો પહેલા એ સ્મરણમાં આવે સ્મૃતિમાં આવે પછી એના પ્રસંગો યાદ આવે તો એ મિત્રને સાથે જે થયું છે વગેરે તો આપણે એના સાથે એક જ થઈ છે ઉપયોગ પછી આપણે ભાવુક બની જઈએ તે પ્રસંગમાં તો એ તે રૂપ થઈ ગયા આપણે પહેલાં સ્મૃતિ હોવી જોઈએ તો પહેલાં સ્મરણનો અભ્યાસ કરો ને પછી ભાવના આવે ભાવનાનો ફળ છે સ્મરણનો ફળ નથી સ્મરણ છે તે તો જ્ઞાન ગુણની પર્યાય છે અને ભાવના છે તે આખું આત્માનો પરિણામ છે ખ્યાલ આવે છે સ્મરણ છે તે માત્ર જ્ઞાન ગુણની પર્યાય છે અને હંમેશા જ્ઞાન એટલું જ કામ કરે કે તમને વસ્તુ આમ છે એવું બતાવી દે બસ અહીંયા જ્ઞાનનો કામ સમાપ્ત પછી તે રૂપ થવા માટે એવી દશાની આવશ્યકતા છે એ દશા છે તે ભાવના છે ચારિત્રમાં આવી જાય છે એટલે જ્યારે આત્મભાવના એમ કહીએ તો એ ઊંચી અવસ્થા થાય છે આત્મસ્મરણ એમ કહીએ તો એ પૂર્વની સ્ટેજ કહેવાય છે પણ પહેલાં આત્મસ્મરણ હોય પછી આત્મભાવના હોય છે મતિ શ્રુત જ્ઞાન છે ને સ્મૃતિ નો એક ભાગ છે મતિ જ્ઞાન નો એક ભાગ મતિ સ્મૃતિ સંજ્ઞા ચિંતા અભિનિબોધ ઇત્યાનર્થાંતર એવું તત્વાસૂત્રનું સૂત્ર છે એમાં સ્મૃતિ છે તે મતિ જ્ઞાનનો એક ભાગ છે હવે મતિ જ્ઞાન છે ત્યાં સુધી એનો એ જ્ઞાન ચાલે છે પછી તે મતિ કઈ ગતિરૂપ થાય ગતિ એટલે પરિણામરૂપ થાય એના આધાર ઉપર આપણો હવે કર્મબંધ નિશ્ચય થાય છે બંધનની પ્રક્રિયા પરિણામથી છે જ્ઞાનથી બંધન નથી કોઈ પણ વસ્તુનું જ્ઞાન હોય કે અજ્ઞાન હોય અજ્ઞાનનો બંધ નથી અને જ્ઞાનનો બંધ નથી બંધ બંનેમાં નથી બંધ માત્ર પરિણામથી થાય છે તમને આત્માનું સ્મરણ આવે તો એનાથી બંધનો કોઈ ફરક પડતો નથી આત્માનું સ્મરણ નથી આવતું તોય બંધનો એનાથી કંઈ ફરક પડતો નથી તમારા પરિણામ કેવા છે એના આધાર ઉપર પરિણામ છે પરિણામ તે બંધ પરિણામ તે બંધ પણ પરિણામનો એવો છે ઉપયોગ ત્યાં ધર્મ જ્યાં જ્ઞાન એકાગ્ર થાય છે એવા જ પરિણામ થાય છે એટલે આત્મભાવના એટલે આત્મા દશામાં જ્યારે ઉપયોગ એકાગ્ર થાય છે ત્યારે એ પરિણામ પામે છે અને ત્યાં સહજ ઉદાસીન દશા હોય જ્ઞાતા દ્રષ્ટા ભાવ હોય શાંત નિરાકુલતા હોય તો કોઈ બંધ થઈ શકે નહીં અને ઈષ્ટ અનિષ્ટ પણ રાગ દ્વેષ હોય તો બંધ થાય છે એમાં જ્ઞાન મોટી ભૂમિકા નિભાવે છે પરિણામ કોઈ પણ વસ્તુના તે રૂપ થવા માટે પહેલા એના વિચાર કરવા એટલે આત્માના બે ભાગ કરવા એક વિચાર અને એક ભાવ વિચાર અને ભાવોમાં ઘણો અંતર છે વિચાર છે તે જ્ઞાન ગુણ છે ઉપયોગ કહો વિચાર કહો ચૈતન્ય કહો આ બધું એકાર્થવાચક છે અને ભાવ એટલે આત્મદશા પરિણામ હા પરિણામ એટલે આત્મા છે ને ચારિત્ર રૂપ છે આખો દશા જ્યાં આવી જાય ને એનું નામ ચારિત્ર પરિણામ કહો દશા કહો ચારિત્ર કહો આ બધા એકાર્થવાચક શબ્દ છે
અને ઉપયોગ કહો, જ્ઞાન કહો, વિચાર કહો, આ બધા એકાર્થવાચક શબ્દો છે. એટલે જરૂરી નથી કે આપણે વિચાર અનુસાર આપણા પરિણામ હોય. ખ્યાલ આવે છે આપણને? ઘણીવાર આપણા વિચાર જુદા ચાલતા હોય ને અંદરની ભાવ દશા જુદી ચાલતી હોય. આપણે વિચાર તો એમ ચાલતા હોય કે યાર મારે આ વસ્તુ નથી કરવી, ખોટું છે, પણ કંટ્રોલ નથી થઈ જાય છે. એ જે થઈ જાય છે એ દશા છે આપણે, એ દશા છે અંદર. પણ સમ્યક વિચાર કરેથી પછી એ દશા કંટ્રોલ ધીમે ધીમે થાય છે. એટલે શ્રદ્ધા છે ને, જ્યાં શ્રદ્ધા હોય છે, રુચિ કહો, શ્રદ્ધા કહો, અભિપ્રાય કહો, દ્રષ્ટિકોણ કહો, આ એક અર્થવાચક શબ્દો છે બધા. તો હવે શું છે કે રુચિ અનુસાર દશા બને. જે દશા છે ને એ રુચિ અનુસાર બને. વિચારનો રુચિથી સંબંધ ઓછો છે, રુચિનો સંબંધ દશાથી છે. એટલે દર્શનનો સંબંધ ચારિત્રથી છે વધારે. એટલે જો નવ નવ પૂર્વ સુધી ભણેલો હોય તો પણ એને યથાર્થ ચારિત્ર દશા આવતી નથી, અને થોડોક જ જાણે અને એના અંદર દર્શનની સમ્યકતા હોય તો એને ચારિત્ર દશા આવી જાય છે. એટલે રુચિ અનુસાર તમારું પરિણામ થાય છે. કે કોઈ વસ્તુમાં રુચિ નથી તો તત્ સંબંધી તમને એવા પરિણામ જાગવા નહીં દે. જ્ઞાન છે તો એ જ્ઞાન તમારે પરિણામને રોકી શકવામાં એટલું સમર્થ નથી જેટલી રુચિ છે. એટલે સમ્યક દર્શનને મહત્વ એટલા માટે આપ્યું છે કે ભાઈ આપકો મુક્ત હોના હે તો આપ અપની રુચિ બદલો. વિચાર બદલો માત્ર ઇતના નહીં હૈ, ક્યા બદલો? આપકી રુચિ બદલો. અબ તક જો રુચિ વિષયો મેં થી, અબ તક જો રુચિ સંસાર મેં થી, સંસાર કે પદાર્થો મેં થી, અબ યે રુચિ બદલો. એના માટે જ્ઞાનની આવશ્યકતા છે. જ્ઞાનની આવશ્યકતા છે ને, રુચિ ક્ષમા કરવી એના માટે જ્ઞાન જોઈએ. હા, રુચિ ને પદાર્થને ઓળખવા માટે જ્ઞાનની આવશ્યકતા છે. મેં તો ઓળખાણ કોણ કરાવે? દીપક નહીં હોય તો રાત્રેમાં આપણે એવો છે કે ભાઈ રાતમાં ચાલવું છે અને રાસ્તા ઉપર જ ચાલવું છે, આજુબાજુ જવું નથી અને અથડાવું પણ નથી. હવે આપણી રુચિ તો મૂળ રાસ્તા ઉપર ચાલવાની છે, કંઈ ભટકવાની નથી, બરોબર ચાલવાની છે. પણ આપણે હાથમાં દીપક નહીં હોય તો શું થાય? તો કંઈક અવળો જતો રહે વ્યક્તિ. તો જ્ઞાન છે ને તે દીપક છે, એ રાસ્તો બરાબર બતાવે કે ભાઈ આ રસ્તો છે, સીધો આ જાય છે, અહીંયા પથ્થર આવે છે, અહીંયા ખાડો આવે છે, અહીંયા આ છે, અહીંયા આ છે, અહીંયા વળવાનું છે, આમ છે. આ દીપક છે, આનો આ જ્ઞાનનું કામ છે. હવે જ્ઞાને તો એનું કામ કરી દીધું બતાવી. હવે તમારે ખાડામાં પડવો રુચિ હોય તો પડે, રુચિ નહીં પડે. હવે ખાડામાં પડવું કે નહીં પડવું એ રુચિ ઉપર છે. એટલે મૂળ કામ જે કરે ત્રણેયનો એટલો બરાબર મહત્વ બતાવ્યું છે. દીપક વગેરે નહીં ચાલતું, રુચિ વગેરે નહીં ચાલતું, અને ચારિત્ર તો પછી એ બંનેનો સાધ્ય છે, બંનેનું કામ છે. પણ ઘણીવાર દીપક હોય ને સામે કૂવો છે, એ કૂવો ખબર ખાડો છે એ ખ્યાલ છે, છતાં તે પડે છે, તો એ દીપક શું કામનું બતાવે? એવી જ રીતે જે પોપટીયું જ્ઞાન છે એ શું કામનું? કે તમારે હાથમાં દીપક છે છતાં પણ તમારે ખાડામાં પડ્યા, તો એવા જ પ્રકારથી તમારા પાસે જ્ઞાન છે છતાં તમે ખાડામાં પડો છો, તો એ જ્ઞાન જ્ઞાન નથી. એને જ્ઞાનીઓ અજ્ઞાન કહે છે કે આ જ્ઞાન હતું જ નહીં, તમારે અજ્ઞાન હતું, માત્ર માહિતી હતી, બોજો હતો.
એવા પ્રકારથી સમ. એટલે જ્ઞાનમાં પેલી જ્યારે રુચિ ભળી જાય છે તો રુચિ અનુસાર પછી ઉપયોગ વળે છે. જે વૃત્તિ વળે છે ને એ રુચિ અનુસાર વળે છે. તો વૃત્તિનો જો સમજવાનો ઉપયોગ માત્ર છે તે જ્ઞાન છે, ઉપયોગની દિશા છે તે દર્શન છે, અને ઉપયોગની સ્થિરતા છે તે ચારિત્ર છે. ખ્યાલ આવી ગઈ વસ્તુ? સમજવાની વસ્તુ. ઉપયોગ માત્ર છે એ તો જ્ઞાન છે, કેમ કે ઉપયોગનું કામ શું છે? જ્ઞાન દર્શન, જાણવો જો. એ જાણવો જોવાનું કામ કરે છે એ તો જ્ઞાન છે, એ કોઈ બીજું કરતો નથી. હવે એ જાણવો જોવો કઈ દિશામાં છે એ રુચિ છે, એનું નામ દર્શન કહેવાય છે. એ જાણવા જોવાનું કામ એટલે ઉપયોગની વૃત્તિ છે, એ વિષયો તરફ વળેલી છે કે આત્મા તરફ વળેલી છે, કઈ તરફ વળેલી છે? જ્યાં રુચિ હોય ત્યાં વળશે, સ્વાભાવિક છે. એનું નામ દર્શન છે. શ્રદ્ધા અનુસાર ઉપયોગ વળે છે અને ઉપયોગ સ્થિર થઈ જાય એનું નામ ચારિત્ર છે. ઉપયોગ વિષયોમાં સ્થિર થઈ જાય તો મિથ્યા ચારિત્ર, અને ઉપયોગ આત્મામાં સ્થિર થઈ જાય તો સમ્યક ચારિત્ર. સીધી સકળ છે. તો હવે ઉપયોગ જ ચારિત્ર છે, ઉપયોગ જ દર્શન છે, અને ઉપયોગ જ જ્ઞાન છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે સમયસરમાં જ્ઞાન હે હોહી સમ્યક જ્ઞાને હોહી દર્શન ઓર હોહી ચરિત્ર, તીનો અલગ ચીજે નહીં હૈ. જ્ઞાન મેં જો જ્ઞાતાપના હૈ વો જ્ઞાન હૈ, જ્ઞાન કી વૃત્તિ હૈ મતલબ જ્ઞાન કા જો ઝુકાવ હૈ વો સબ દર્શન હૈ, ઓર જ્ઞાન કી જ્ઞાન મેં સ્થિરતા હૈ વો ચરિત્ર. બસ એટલે કે જ્ઞાન અને જ્ઞાનીમાં ભેદ નથી, અભેદ છે. જ્ઞાન અને આત્મામાં કોઈ ભેદ નથી. જ્ઞાની એટલે આત્મા. ચલો આ ત્રણ વસ્તુ સમજમાં આવી. દરેક ક્રિયામાં આ ત્રણ વસ્તુઓ ચાલશે. આપણે આખો આખો દિવસનું 24 કલાક જોવાનું કે આપણી જ્ઞાન ધારા કઈ ક્યાં ચાલી રહી છે, આપણી દર્શન ધારા શ્રદ્ધા ક્યાં ચાલી રહી છે, રુચિ ક્યાં ચાલી રહી છે, અને રુચિ અનુસાર જ આપણી સ્થિરતા હશે. હંમેશા આપણે રત્નત્રયમાં વર્તીએ છીએ, યા તો મિથ્યા રત્નત્રયમાં અથવા સમ્યક રત્નત્રય. એટલે હંમેશા ખ્યાલ રાખવા જેવી વસ્તુઓ છે કે આપણે ક્યાં જાય છે. વૃત્તિ હે જીવ તું વૃત્તિને સંભાળ છે. મુખ્ય રુચિ બદલવાની વાત છે. તો કે છે કે ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે. આવો જો ચૈતન્યનો લક્ષ કરે એની બલિહારી. એક વાત બરાબર સમજી લેવી, દુનિયામાં કોઈ કોઈનું નથી, કોઈ કોઈને કામ આવશે નહીં. આપણો આત્મા છે તે આપણે કામ આવવાનું છે. એને જેટલી દૃષ્ટિ કરી, એનો જેટલો લક્ષ્ય કર્યો, એને જેટલી ભાવના કરી, એટલો જ આપણી કમાઈ છે. બીજી બધી ગમાઈ છે. એટલું ધ્યાન રાખો. આપણે આપણે બીજાઓ માટે લડતા હોઈએ, આપણે બીજાઓ માટે ઝઘડા કરી દેતા હોય, બીજાઓ માટે રાગ દ્વેષ કરી નાખતા હોય, કોઈ કામ નથી. ફાલતુ શા માટે કરીએ? એકવાર આપણે જાણી લીધું કે તત્વનું સ્વરૂપ આવા પ્રકારથી છે તો પછી આપણે ચૂપચાપ ખૂણામાં બેસીને લગે રહો મુન્ના ભાઈ, વધારે વધારે પડવો ભંગ જાળમાં પડવો નહીં, બીજામાં કંઈ પડવો નહીં, લગે રહો મુન્ના ભાઈ એમ કહીને લાગ્યા ચૂપચાપ. પંચમ કાળ છે, પંચમ કાળમાં વધારે કંઈ થઈ શકે, ધર્મનો ઉદ્યોગ થાય એવો નથી, એટલે ચૂપચાપ. કૃપાળદેવને પહેલાં એવું ગણતા બહુ ધર્મ કી પ્રભાવના કરેંગે, સારી દુનિયા મેં અપના ધર્મ પ્રવર્તાએંગે, ઇતને શિષ્ય તૈયાર કરી દીએ, આમ છે પેલું છે એવું ઘણો બધો થતો. પછી જેમ જેમ દિવસો ગયા પંચમ કાળનું સ્વરૂપ સમજમાં આવ્યું, ઠંડા પડી ગયા.
કે આ કંઈ કરવા જેવું નથી. પછી ધીમે ધીમે સમય ગયા ભીતર, અને જે ભીતર સમાઈ જાય છે એ ઘણાનું કલ્યાણ કરીને જતા રહે છે. કેમ કે એમના નિમિત્તથી જેમનો થવાનું તો થશે, ક્યાં છે, બધાનો એકબીજાને ઋણાલોગન છે. કોણ કોનાથી બોધને પ્રાપ્ત કરશે એ ફિક્સ છે, એ નક્કી છે, એવા જ પ્રકારથી નક્કી છે. એમાં કઈ ઇન્દ્ર જીનેન્દ્ર કઈ ફેરફાર કરી શકતા નથી. જો એવો નક્કી નહીં હોય તો મહાવીર સ્વામીનો જીવ ઋષભદેવથી બોધ નહીં પ્રાપ્ત, તીર્થંકરથી પ્રતિબુદ્ધ નહીં થયા, અને શેરની ભાવમાં પેલા કયા બે મુનિઓ હતા એમનાથી પ્રતિબુદ્ધ થયા. તો જો તાકાત હોતી ઋષભદેવ ભગવાનની તો એ પ્રતિબુદ્ધ નહીં કરી દેતા, પણ એવો જ ઋણાનુબંધ હતો, એવો જ વસ્તુ સ્વરૂપ હતું. એટલે જે એવો વિચાર કરે છે કે હું ધર્મની પ્રભાવના કરી નાખું, આને સુધારી દઉં, આ કરું છું, એ વ્યવહારથી ઠીક છે. આપણે એવા ભાવ કરીએ તો ભાવ કરવાની ના નથી. આપણે શું ભાવ છે, સહજ મુમુક્ષુ સાધક જ્ઞાની પુરુષને આવે છે કે જગતના બધા જીવો ધર્મને પ્રાપ્ત કરે, અને એવો પ્રયત્ન પણ કરે ઘણો બધો, પણ અંદરથી એવો માનતા હોય કે હું બધાને આમ કરી નાખું પેલા ને કરી, મિથ્યા દર્શનનું લક્ષણ છે. એ એક પ્રકારનો મિથ્યાત્વનો ભાવ છે. કેમકે જે જેના નિમિત્તથી થવાનું હોય તે તેના નિમિત્તથી થાય છે, એને ઇન્દ્ર જીનેન્દ્ર કોઈ પણ રોકી શકતા નથી. તમે શા માટે કડાકૂટ કરે, પણ ભાવ એવા હોય કે ભૂમિકા અનુસાર બધું થાય છે, ઓટોમેટિક આખી ભાવ આવે છે. કર્તાપણાનો એવું સ્પષ્ટ જ્ઞાન હોવું જોઈએ કે હું નિમિત્ત માત્ર છું, અને નિમિત્ત પણ જે નિમિત્ત ફિક્સ થઈ ગયું છે તે જ અનુસાર મારું છે, બસ બીજાનું કઈ નથી. એનાથી કર્તૃત્વ ભાવ જાય છે, અને વસ્તુ સ્વરૂપ પણ એવું છે કે આપણા ઘણીવાર આપણે ઘરનો બાળક હોય ને કંઈક ખૂબ કૂટે પડી ગઈ, આપણે ઘણું સમજાવીએ, વર્ષો 10 તો 20 વર્ષ સમજાવીએ પણ નહીં સમજે, અને કોઈક પાસે જાય અને કહે મારા આ છે ને 10 વર્ષથી આને આખું કૂટે પડી ગયું, જરા તમે એક વાક્ય કહો, મારા એક વાક્ય કેમ કરો સુધરી જાય. આપણે 10 વર્ષ સુધી આપણી વાત માનતો નથી, પણ એક વાક્ય ક્યાંક સુધરી જાય તરત. તો શું એનો નિરાનુબંધ જ એવા જ પ્રકારનો હતો કે એમના જ વાક્યથી તે પ્રતિબુદ્ધ થવાનું. આપણે કેટલો પણ પ્રયત્ન કરીએ, આપણે પ્રયત્ન કર્યા એનો ફળ આપણો આપણા પરિણામ સારા રહ્યા, કોઈની હિતની ઈચ્છા કરી તો આપણને શુભ નિબંધ થયો એટલો આપણો થયો, બાકી કામ થાય કે નહીં થાય એ આપણે હાથમાં નથી. આનાથી શું છે કે સાધના માર્ગમાં આપણને વિકલ્પ પેદા નહીં થાય. ઘણીવાર આપણે ઘણું કરતા હોઈએ ને, ઘણીવાર ઘણું કીધું હોય, કઈ કરીને છે ને મોઢો થાકી ગયો, ગરડા થઈ ગયા, આ લોકોને સમજાવી 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 એવો થઈ ગયો, પણ હવે શું કરશે, માથો કૂટે અને ઉલટો સામેવાળાને મૂર્ખ માને. આ મોટી ભૂલ પાછળ સામેવાળાને મૂર્ખ માને છે, આ મૂર્ખ લોકો છે. આટલું આટલું સમજાવી સમજતા હોય એનો કાળ પાકે ત્યારે સમજે, પહેલાં થોડો સમજાય, પહેલાં કેટલા પણ પ્રયત્ન કરો તમારી બુદ્ધિ જાગે જ નહીં, પછી એનો જ્યારે કાળ પાકે ને ત્યારે સર હા યાર મારા ગુરુજી અમને આટલા વર્ષો સુધી આ વાત કહેતા, આજે ખ્યાલ આવી છે. એ તો બિચારા કઈ કઈ જીત ઘસી ગઈ, એમને શબ્દ વગણવા મટી ગઈ ને જતા રહ્યા, પણ આજે મને ખ્યાલ, ઘણી વાર કઈ ભાવોમાં આવ્યા, બીજા ભાવમાં નિસર્ગ સમ્યક તો આવી રીતે થાય છે કે બીજા ભાવમાં ત્રીજા ભાવમાં એમ યાદ આવે આવું છે. એટલે આ માર્ગ એવો છે કે એકવાર વસ્તુનું સ્વરૂપ ખ્યાલ આવે ને વ્યક્તિને વિકલ્પ નહીં થાય કે શું વસ્તુ કેવી રીતે બની રહી છે, આ બધું ખ્યાલ આવે. ઠીક છે, હા વ્યવસ્થિત કારણને લઈને થાય.
આ પાંચ સમવાય કારણ છે એ બરાબર સમજી લઈએ તો આપણને કોઈ વિકલ્પો જ્યારે થાય નહીં, પણ સમ્યક પ્રકારથી સમજવા, પુરુષાર્થ છોડવો નહીં. એક વાત હંમેશા ધ્યાન રાખવી, સંસારમાં બધું કર્માધીન છે, આત્મામાં બધું પુરુષાર્થાધીન છે. સંસારમાં બધું કર્માધીન છે, આત્મામાં બધું પુરુષાર્થાધીન છે. બસ આટલી વાત ધ્યાન. આત્માનો કરવો તો પુરુષાર્થથી થશે, ઈ કર્મથી નહીં થાય. અને સંસારમાં બધું કર્મથી જ થશે, પુરુષાર્થથી કંઈ થતું નથી. આટલી વાત ધ્યાનમાં આવી જાય તો હવે એ વ્યક્તિની રુચિ ક્યાં જાય? સહજ આત્મામાં જાય છે. કોઈને આપણે બીમાર પડ્યા તો આ હોસ્પિટલમાં લઈ ગયા, પેલા હોસ્પિટલમાં લઈ ગયા, આ કર્યું, પેલો કર્યો, પેલા ડૉક્ટરને બોલાય, આ ડૉક્ટરને બોલાય, સેવા કર્યું, ઘણું કર્યું, ઠીક નથી થતો, શું કરો? એટલા માટે એ કર્માધીન છે. તમે તમારા સ્વરૂપમાં સ્થિર થઈ જાઓ, તમારું જે કર્તવ્ય છે તે બજાવો, અને તમારી પ્રાર્થના કરવાથી પણ ઠીક નહીં થાય. ખ્યાલ આવે છે? પ્રાર્થના કરવાથી ઠીક થઈ જાય એવો કોઈ પ્રકૃતિમાં નિયમ જ નથી કે આપણે પ્રાર્થના કરીએ અને સાંભળવાનું ઠીક થાય, એવો કોઈ નિયમ. હા, નિમિત્ત નિમિત્તે એવું બનવાનું હોય, આપણે પ્રાર્થના કરીએ એના એવા પ્રકારનો ઉદય હોય તો ઠીક થઈ જાય. આજે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે ઘણા બધા, કે કોઈ મરવા પડ્યા હોય ને તો પછી મહામૃત્યુંજય મંત્ર આવે છે, તો એનો એનાથી એમ કે પેલો મૃત્યુથી પણ પાછો આવી શકે એવો આ મંત્રનો પ્રભાવ છે એમ કે છે. તો ભાઈ આ તો છે ને, પેલા બેઠા બેઠા ઉલટો પેલો રડ્યા કરે છે, ચિંતા કર્યા કરે છે, એના માટે આ મંત્રનો જાપ કરે તો કદાચ પાછું જીવી જાય, કદાચ છો એમ કરીને મન લગાડવા માટે છે. બાકી એ મંત્રથી સામેવાળાના આયુષ્ય કર્મનું અથવા સાતાથી અસાતામાં કન્વર્ટ થવાનું એક પરમાણુ પણ નહીં થાય એનાથી. આવું સિદ્ધાંત છે. બસ આપ એના મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાની, જે જાપ કરે છે એને ફાયદો થઈ શકે. એના ભાવ તો સારા ને, સાંભળે એના. મહામૃત્યુંજય મંત્ર કોના માટે કરવામાં આવે છે ખ્યાલ છે? જે સાંભળી નથી શકતા, આઈસીયુમાં ભરતી છે એમના માટે કરવામાં આવે છે. હવે ત્યાં તો કાનમાં નળીઓ લગાવી છે ને, માં નળીઓ લગાવી ક્યાંથી સાંભળે? એ તો પેલા બેહોશ પડ્યા છે, એમના માટે મહામૃત્યુંજય મંત્ર કરવાનો આવે છે. હવે એ તો એમને તો કઈ, એ તો એમના પરિણામ અનુસાર એમનું અંદર ચાલ્યા કરે છે. હા, એ વ્યક્તિ જાગૃત હોય તો એમને આપણે મંત્ર સંભળાવીએ, નમસ્કાર મંત્ર, એનો ફાયદો થઈ શકે, એ જરૂર છે, એ તો આપણે કરાવવાનું. પણ એ તત્સંબંધની એની યોગ્યતા તો જ થાય, નહીં તો મંત્ર જા આપણે મંત્ર સંભળાવીએ અને એની ચીડા, આ શું છે, મને જરા થોડો એકલો રહેવા દો ને, વારંવાર સાંભળ્યા કરો છો. જેને ગતિ અનુસાર મતિ અનુસાર ગતિ, ગતિ અનુસાર મતિ, છેલ્લે ઘડીએ સારું લાગે જ ને નમસ્કાર મંત્ર ને કોઈ પણ, તમે મને એકલા છોડ દો અને કાંઈ નહીં, બસ ટેન્શન ફ્રી કર દો, પછી એની કલ્પનાઓ કર્યા કરે છે. ને જેવા મરવો એવા પ્રકારની કલ્પનાઓ અંદરથી એની ગતિ અનુસાર અંદરથી આવે. એટલે હવે ટેન્શન કરવાનું કયું રૂપ બતાવો, દુઃખ કરવાનું કયું રૂપ બતાવો, જે પ્રકારથી જે વસ્તુ જેમ બનવાની હોય તેમ બને, તેના નિમિત્તથી બને, એના નિમિત્ત વગર બીજા નિમિત્તથી નહીં બને, તો પછી આપણે તણાવ કરવાની, ચિંતા કરવાની, આ કરવાનું, પેલું કરવાનું કયું રહ્યું બતાવો. ટેન્શન થાય છતાં થાય, થાય છે કે નહીં થાય,
કેમકે જ્ઞાન છે તે સમય હાજર થાય અને કદાચિત હાજર થાય તો પણ શ્રદ્ધા હાજર ન થતી. જ્ઞાન તો હાજર થઈ જાય કે આપણે તો બધા કહીએ ને ભાઈ જે બનવું હોય બનશે ભાઈ, પણ પેલો અંદરથી ટેન્શન જ જતી. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો ન મોહ, આવો વસ્તુ બને છે. તો શું છે કે જ્ઞાન છે, શ્રદ્ધા નથી થઈ. આમ જ છે ભાઈ, બરાબર છે. શ્રદ્ધા થાય તો શ્રદ્ધાવાન લગતે જ્ઞાન સંશયાત્મા ભવિષ્યતે. દસ મિનિટ ધ્યાન રાખો. ઓ